બરાબર, તો એ રીતે આપણે ભાઈની કિંમત આપણને અંદાજી કિંમત આપણને મળે, બરાબર આપણે મેળવીએ. એટલે જુઓ, 54.84 વત્તા 2.52 ગુણ્યા 30 આપણે મૂક્યા. હવે એનું આપણે સાદું રૂપ આપીએ, 54.84 વત્તા 2.52 ગુણ્યા 30 આપણે કરીએ, તો એ બંનેનો ગુણાકાર જે છે એ આપણને 75.6 આપણને મળશે. પછી એ બેનો આપણે સરવાળો કરીએ, બરાબર રૂપિયા અને પૈસા પ્રમાણે સરવાળો જે કરીએ એટલે આપણને એની કિંમત જે છે એ 130.44 આપણને મળશે. તો જે વાયનો જે એકમ આપણને આપેલો છે એના પ્રમાણમાં હેક્ટર દીઠ ક્વિન્ટલમાં છે, હા, તો એ ક્વિન્ટલ પ્રમાણે આપણને એનો જવાબ અહીંયા આપણે એકમ એનો લખવાનો, બરાબર. એટલે કે હેક્ટર દીઠ જે ખાતરનો આપણે વપરાશ કરવાથી જે હેક્ટર દીઠ આપણે ક્વિન્ટલમાં પાકનું જે ઉત્પાદન થાય છે એ પ્રમાણે આપણને વાય જે છે એની અંદાજિત કિંમત આપણને મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય જે 3.2 છે એમાં પહેલો દાખલો આપણે જોયું કે એમાં અવલોકનો આપણને થોડા મોટા આપ્યા હતા, આપણે એનો મધ્યક મેળવ્યો, મધ્યક અપૂર્ણાંક આવ્યો, બરાબર. બંને અથવા બેમાંથી એક મધ્યક અપૂર્ણાંક હોય તો આપણે એ રીતે જે અવલોકનો મોટા હતા એટલે આપણે ઉગમ બિંદુમાં પરિવર્તન કર્યું, અને ઉગમ બિંદુમાં જ્યારે આપણે પરિવર્તન કરીએ ત્યારે નિયત સંબંધાંક જે છે એની કિંમત બદલાતી નથી. એટલે સૂત્રની અંદર આપણે જેમ સહસંબંધાંકમાં આપણે જે સૂત્ર જે રીતે મૂકતા હતા એ જ રીતે આપણે અહીંયા બીની કિંમતનું સૂત્ર મૂક્યું છે, બરાબર. એટલે જ્યારે ખાસ ઉગમ બિંદુમાં આપણે પરિવર્તન કરીએ ત્યારે આપણે સૂત્ર જે બરાબર યુવીવાળું જે મૂળ સૂત્ર છે એ જ આપણે મૂકવાનું છે, અને એ જ રીતે આપણે એની કિંમત મેળવી અને એના આધારે આપણે જે બે જવાબ આપણા જે છે નિયત સંબંધ રેખા અને વાયની અંદાજિત કિંમત જે છે એ આપણે મેળવી. તો આ રીતે પરીક્ષામાં જ્યારે દાખલો હોય નિયત સંબંધ રેખાનો તો પહેલાં એના અવલોકનો આપણે ઊભા લખવાના, એનો મધ્યક મેળવવાનો, જે મધ્યક છે એ બંને અથવા બેમાંથી એક અપૂર્ણાંક હોય તો આપણે એક્સ વાય વાળી સીધી રીત અથવા યુ વી વાળી ટૂંકી રીત એ બેમાંથી જે રીત આપણને યોગ્ય લાગે એ રીતે આપણે દાખલો ગણી શકીએ. આમ તો અવલોકનો આપણે મોટા હોય તો યુ વી વાળી રીત વધારે સારી આપણા માટે ગણતરી માટે, તો એ રીતે આપણે દાખલો ગણ્યો. તો સ્વાધ્યાયની અંદર એના પછીના જે દાખલા છે બીજો દાખલો જે છે એ ચોક્કસ હોમવર્કમાં ગણજો. આપણે 3.2માં પહેલો દાખલો ગણ્યો, બીજો દાખલો સેમ આ રીતે છે તો એ હોમવર્કમાં ગણજો. યુવી વાળી રીત છે અને એમાં આપણે માત્ર ઉગમ બિંદુ જે છે એમાં પરિવર્તન જેમ આમાં આપણે કર્યું એ રીતે એ રકમ છે. તો બીજો દાખલો હોમવર્કમાં ગણજો. વધારે દાખલા તમારે ગણવા હોય તો યુવી વાળા દાખલા સ્વાધ્યાય 3માં પણ આપેલા હશે, તો એ રીતે પણ તમે એનો વધારે અભ્યાસ જે છે એ કરી શકો. ત્યાર પછી જે આપણે આગળ જે દાખલા આવે છે એ આપણે ફરી મળીશું ત્યારે આપણે આગળ ગણીશું. અસ્તુ, આભાર અને ધન્યવાદ.